subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર મિત્રો, હું છું શિવાજી રાજપૂત અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ શિવમવાવેચી. સ્વાગત છે આપ સર્વજનો પર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર સમજવાના છે કે ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કઈ રીતે કરી શકાય. ચૂંટણી પંચ દ્વારા હવે ચૂંટણી કાર્ડને ઓનલાઈન પીડીએફ સ્વરૂપે, જેવી રીતે તમે આધાર કાર્ડ ઓનલાઈન પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરો છો, સેમ એવી જ રીતે કોઈપણ મતદાર પોતાનો ચૂંટણી કાર્ડ સરળતાથી ઘરે બેઠા મોબાઈલ દ્વારા ડાઉનલોડ કરી શકશે. મતલબ તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે, ફાટી ગયું છે કે નથી મળતું, તો કોઈ પણ કારણોસર તો તમે હવે તમારે ચૂંટણી કાર્ડ લેવા માટે મામલતદાર ઓફિસ કે તાલુકામાં ધક્કો ખાવાની જરૂર નથી. માત્ર અને માત્ર મોબાઈલથી આ વિડીયો જોઈને તમે સરળતાથી તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશો. એના માટે શું પ્રોસેસ છે, સમગ્ર પ્રક્રિયા આપણે વિગતવાર વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો સાથે છેલ્લે સુધી સંકળાય રહેજો. વિડીયો ગમતો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો. મિત્રો, ઓનલાઈન ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ એના પર આવવાનું છે અને માટે જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે સીધા જ આ પોર્ટલ ઉપર આવી જશો. અહીં અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપેલી છે, જેમ કે તમે નવું ચૂંટણી કાર્ડ ઓનલાઈન કઈ રીતે બનાવવું એ પણ બનાવી શકો છો. તમે કોઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ પણ સોલ્વ કરી શકો છો. કંઈ તમારું ચૂંટણી કાર્ડ ડિલીટ કરવું હોય કોઈ વ્યક્તિનું, તે પણ અહીંથી રદ કરી શકો છો, કમી કરી શકો છો. તમારે કોઈ કારણોસર માઇગ્રેશન થયા હોય, એક જગ્યાથી સ્થળાંતર થયા હોય, તો એના માટે પણ ચૂંટણી કાર્ડ કઈ રીતે ટ્રાન્સફર કરવું એની પણ અહીં સુવિધા છે. સાથે સાથે ડાઉનલોડ ઈએપિક, ચૂંટણી કાર્ડ આધાર કાર્ડની જેમ પીડીએફ સ્વરૂપે કેવી રીતે ડાઉનલોડ કરવું એની પણ અહીં સુવિધા આપેલી છે. પરંતુ એના પહેલાં તમારે લોગિન અથવા રજિસ્ટર કરવું પડશે. તેના ઉપર ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકો છો કે નીચે બતાવશે, જો તમે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટર કરતા હો તો તમારે અહીં જે સૂચના ડોન્ટ હેવ અકાઉન્ટ રજિસ્ટર એઝ અ ન્યૂ યુઝર, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે એક પ્રકારનો આ ઇન્ટરફેસ આવશે, જ્યાં અંતર્ગત તમારે અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, અહીં કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે. ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે. ઓટીપી આવ્યા બાદ તમારો મોબાઈલ નંબર રજિસ્ટર થઈ જશે. મોબાઈલ નંબર રજિસ્ટર થયા પછી તમારી પાસે જો ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. જો ચૂંટણી કાર્ડ નથી તો આઈ ડોન્ટ હેવ સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરવાની છે. અહીં તમારું ઈમેલ આઈડી અને તમારે તમારો પાસવર્ડ સેટ કરવાનો છે. મિત્રો, પાસવર્ડ ABCBC@123 આ ફોર્મેટમાં તમારે પાસવર્ડ બનાવવાનો છે. ત્યારબાદ રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યારબાદ તમારે લોગિન કરવાનું છે. તો મિત્રો, લોગિન કઈ રીતે કરવાનું આપણે સમજીએ. તો મિત્રો, લોગિન કરવા માટે અહીં લોગિન રજિસ્ટર ઉપર ફરીથી ક્લિક કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે તમારો યુઝર નેમ એટલે મોબાઈલ નંબર, તમે સેટ કરેલો પાસવર્ડ અને અહીં તમારો જે કેપ્ચા કોડ અહીં દેખાશે એન્ટર કરીને લોગિન કરવાનું છે. તો આપણે પ્રોસેસ પૂરી કરીએ. પ્રોસેસ આવશે એની અંદર તમારે હવે આપણે મેઇન પ્રોસેસ છે ડાઉનલોડ ઈએપિક ઉપર ક્લિક કરવાનું છે. એના પહેલાં જે મિત્રોને ચૂંટણી કાર્ડ નથી હતો હજી સુધી, હવે 18 વર્ષ થયા છે, એ તમામ નવા મતદારો માટે ચૂંટણી કાર્ડ કઈ રીતે એપ્લાય કરવા એની સમગ્ર પ્રોસેસ આપતો વિડીયો મિત્રો મેં મારા યુટ્યુબ ચેનલ ઉપર બનાવીને મૂક્યો છે. એની લિંક તમને અહીં આઈ ટેબ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જઈ તમે નવું ચૂંટણી કાર્ડ કઈ રીતે બનાવવું એ અંગેનો વિડીયો પણ તમે જોઈ શકશો. હવે આપણે પ્રોસેસમાં આગળ વધીએ તો ડાઉનલોડ ઈએપિક ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો, ડાઉનલોડ ઈએપિક ઉપર ક્લિક કર્યા પછી આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે. તમે અહીં ઉપર સૂચના જોઈ શકો છો કે આજે ઈ વોટર કાર્ડ છે કોણ ડાઉનલોડ કરી શકશે. તો મિત્રો, નવેમ્બર 2020 પછી જેમણે એપ્લાય કર્યું છે એ તમામ ઉમેદવારો, જે મતદારો છે, એ આ એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકશે. બાકીના ઉમેદવારો માટેની જે ફેસિલિટી છે ટૂંક સમયમાં અવેલેબલ થશે એવું ચૂંટણી જે કમિશન છે, ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ એ જણાવી રહ્યું છે. તો અત્યારે આપણે ઈ એપિક ડાઉનલોડ કરવાની પ્રોસેસમાં આગળ વધીએ. હવે તમે બે રીતે આ ઈ એપિક ડાઉનલોડ કરી શકો છો. જો તમે જાતે જ એપ્લાય કરી વોટર હેલ્પલાઇન એપ્લિકેશન કે ઓનલાઈન પોર્ટલ દ્વારા જો તમે એપ્લાય કર્યું હોય તો અહીં બે ઓપ્શન આવે છે, આઈ હેવ એપિક નંબર અને આઈ હેવ રેફરન્સ નંબર. જો તમારા પાસે એપિક નંબર હોય, જે તમે રજિસ્ટર જ્યારે તમે એપ્લાય કર્યું હતું ત્યારે તમને કે રેફરન્સ નંબર પણ મળ્યો હશે અને જ્યારે તમારો ઇલેક્શન કાર્ડ બની જાય ત્યારે તમને એપિક નંબર પણ વોટર હેલ્પલાઇન એપ્લિકેશન છે એમાં તમે રેફરન્સના આધારે સ્ટેટસ જોશો તો બતાવશે. તો અત્યારે આપણી પાસે એપિક નંબર છે એટલે પહેલાં ઉપર ક્લિક કર્યું છે. અહીં આપણે એપિક નંબર એન્ટર કરીશું, ત્યારબાદ સ્ટેટ લખી અને સર્ચ કરીશું. મિત્રો, ડિટેલ લખાઈ ગઈ છે. હવે હું સર્ચ ઉપર ક્લિક કરીશ. સર્ચ ઉપર ક્લિક કરતાની સાથે જ અહીં જેમનું મેં ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ કર્યું છે એમનું નામ, ડિટેલ બધું જ આવી ગયું છે. હવે મારે એ ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં શું લખ્યું તમે જોઈ શકો છો, ઓટીપી. ઓટીપી કયા નંબર ઉપર જશે, તો એમનો જે રજિસ્ટર નંબર હશે જેના છેલ્લા 4 અંક બતાવેલા છે 9291, આ નંબર ઉપર ઓટીપી જશે. તો એ ઓટીપી, એના ઓટીપી માટે હું અહીં સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીશ. અહીં પણ તમે જોઈ શકો છો કે આ જેમનો મોબાઈલ નંબર રજિસ્ટર છે એવા લોકો માટે જ આ ફેસિલિટી અવેલેબલ છે. બાકીના મિત્રો માટે હવે ટૂંક સમયમાં ફેસિલિટી અવેલેબલ થશે. તો આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીએ. સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશું એટલે આપણે 30 સેકન્ડની અંદર જે ઓટીપી છે એન્ટર કરવાનો રહેશે.
તો મિત્રો અહીં ઓટીપી નાખ્યા પછી તમે જોઈ શકો છો કે ઓટીપી વેરિફિકેશન ડન સક્સેસફુલી, એટલે કે જે મોબાઈલ નંબર હતો એના પર ઓટીપી ગયો અને વેરિફિકેશન થઈ ગયું છે. હવે અહીં ઈ એપિક ડાઉનલોડ લખેલું દેખાય છે, તમને જોઈ શકો છો. તો ઈ એપિક ડાઉનલોડ કરતાં પહેલાં આપણે જે કેપ્ચા કોડ છે એન્ટર કરવાનો રહેશે, ત્યારબાદ ઈ એપિક ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે કેપ્ચા કોડ એન્ટર કરી દઈએ. મિત્રો કેપ્ચા કોડ એન્ટર કર્યા પછી આપણે ડાઉનલોડ ઈ એપિક ઉપર ક્લિક કરીશું. તો મિત્રો ડાઉનલોડ ઈ એપિક ઉપર ક્લિક કરતાની સાથે જ અહીં લખેલો છે કે કોંગ્રેચ્યુલેશન્સ, યોર ઈ એપિક ડાઉનલોડ જે નંબર હતો એ ડાઉનલોડ થઈ ગયું છે. અને હવે આ ડાઉનલોડ ક્યાં થયું જોવા માટે તો મિત્રો તમારા મોબાઈલની અંદર તમારે અહીં જે ત્રણ ટેબ, આ જે બ્રાઉઝર છે મિત્રો ક્રોમ બ્રાઉઝર યુઝ કરવાનું છે. તો અહીં ત્રણ ટેબ બતાવ્યા છે, એના ઉપર ક્લિક કરીશું. અહીં ક્લિક કરશો એટલે ડાઉનલોડ ઓપ્શન આવશે, એના ઉપર ક્લિક કરીશું. તો તમે અહીં જોઈ શકો છો કે ઈ એપિક ડાઉનલોડ, તો આના ઉપર ક્લિક કરશો એટલે તમે જે ઈ એપિક ડાઉનલોડ થયું છે એ જોઈ શકશો. તો મિત્રો આ રીતે તમે ઘરે બેઠા તમારું એપિક છે એ ચૂંટણી કાર્ડ છે પીડીએફ સ્વરૂપે જેવી રીતે આધાર કાર્ડ હોય છે એવી જ રીતે તમે આ ડાઉનલોડ કરી શકશો. મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો, અને આ બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.